પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ આની પહેલાં જે આવેલા વિડીયોઝ છે એને તમે જોયા છે એનો એ અભ્યાસમાં તમે ભાગ લીધો છે અને તમારો પ્રતિભાવ પણ તમે અમને આપો છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આજથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરવા માગીએ છીએ જ્યારે તમે નવો કરાર વાંચો છો ત્યારે મને ખાતરી છે કે ઘણા બધા એવા શીર્ષકો તમે વાંચ્યા હશે કે જે ઈસુ માટે વપરાય છે જેમ કે દેવનો દીકરો માણસનો દીકરો દાઉદનો દીકરો અને બીજા અન્ય શીર્ષકો શું તમે કદી વિચાર્યું છે કે આ શીર્ષક કેમ ઈસુ માટે વાપરવામાં આવ્યું છે શું કદી તમે એવું વિચાર્યું છે કે આ શીર્ષકનો અર્થ શું થાય શું કદી તમે તમને એવો પ્રશ્ન થયો છે કે આ શીર્ષક એ ઈસુ વિશે આપણને શું કહે છે દરેક જે શીર્ષક વાપરવામાં આવ્યા છે ઈસુ માટે એ ઈસુની ઓળખ એમનું જે કાર્ય હતું એમનો જે રોલ હતો એ જે ભાગ ભજવે છે એના વિશે આપણને અલગ અલગ માહિતી આપે છે અલગ અલગ જાણ એ આપણને પૂરી પાડે છે જો તમે જુઓ તો ઘણી બધી બાબતો એ શીર્ષકોમાંથી આપણે જોઈ શકીએ છીએ જેમ કે અમુક શીર્ષકોએ બતાવે છે કે દૈવીય જે કૃપા છે એનું મૃત સ્વરૂપ એ ઈસુ છે ઘણા શીર્ષકો બતાવે છે કે જૂના કરારમાં જે કરવામાં આવેલી પ્રબોધવાણીઓ છે એ ઈસુમાં પૂરી થાય છે ઈસુ એ સ્વર્ગ અને પૃથ્વી એના વચ્ચેનો બ્રિજ છે પુલ છે એવી ઘણી બધી બાબતો આ શીર્ષકોમાંથી આપણે જાણી શકીએ છીએ અને એટલા જ માટે એનો અભ્યાસ કરવો એ આપણા વિશ્વાસને માટે બહુ અગત્યનું છે અને આવનાર દિવસોમાં આપણે આ જે શીર્ષકો ઈસુ માટે વાપરવામાં આવ્યા છે એનો અભ્યાસ કરવા માગીએ છીએ મને ખાતરી છે કે જ્યારે આ અભ્યાસમાં તમે ભાગ લેશો ત્યારે ઈસુ વિશેની ઊંડી સમજણ તમને મળશે અને એનાથી તમારી ભક્તિ ઈસુ પરની એ ઘણી વધશે ઈસુ જે આપણા માટે બહુ અગત્યના છે કે જે સંપૂર્ણ માનવીય હતા સાથે સંપૂર્ણ દૈવીય પણ હતા જ્યારે એ જગતમાં હતા અને અત્યારે પણ એ સંપૂર્ણ માનવીય અને સંપૂર્ણ દૈવીય છે અને જે આ જગતમાં આવ્યા આપણા પાપોને માટે મરણ પામ્યા જેથી આપણું સમાધાન ઈશ્વર સાથે થઈ શકે અને આપણને અનંત જીવનની આશા મળી શકે એ ઈસુ વિશે આપણે આ શ્રેણીમાં જોવા માગીએ છીએ અને જે શીર્ષકો એમના માટે વાપરવામાં આવ્યા છે એનો અભ્યાસ કરીશું તો ઈસુ વિશેની આપણી સમજણ એ ઘણી ઊંડી થશે અને આપણી ભક્તિ એમના પ્રત્યે વધશે આજનો આપણો જે આ વિડીયો છે કે જેમાં આપણે જે શીર્ષકનો અભ્યાસ કરવા માંગીએ છીએ તો ઈસુ દેવનો દીકરો સન ઓફ ગોડ કે જે નવા કરારમાં લગભગ ચોવીસ વખત વાપરવામાં આવ્યું છે આ શીર્ષક કે દેવનો દીકરો અથવા તો એના સમકક્ષ જે બીજા શીર્ષકો છે કે દીકરો અને મારો દીકરો એ લગભગ એકસો ચોવીસ વખત નવા કરારમાં વાપરવામાં આવ્યું છે અને આ એક બહુ સૌથી અગત્યનું શીર્ષક ઈસુ માટે જે વાપરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે તો પછી પ્રશ્ન થાય કે સુવાર્તાઓ જ્યારે આપણને એવું કહે છે કે ઈસુ દેવનો દીકરો તો પછી એનો અર્થ શું શું એનો અર્થ એવો થાય કે ઈસુ જૈવિક રીતે ઈશ્વર પિતાના પુત્ર છે શું એનો અર્થ એવો થાય કે જેઓ આ જગતમાં આપણે પિતાને પુત્રનો સંબંધ હોય એવો ઈસુનો સંબંધ છે ઘણી બધી વખત મેં આપણા મુસ્લિમ મિત્રોને જોયા છે કે જે દલીલ કરે કે ઈશ્વરને કોઈ પુત્ર હોઈ શકે નહીં અને એટલા જ માટે ખ્રિસ્તી વિશ્વાસ એ ખોટો છે એક વખત યરુશાલેમ માતા એ જે કલ્ટ છે એના એક વ્યક્તિએ મારી સાથે દલીલ કરી કે સ્વર્ગમાં પિતા છે તો પછી સ્વર્ગમાં માતા પણ હોવા જોઈએ ઈસુ પુત્ર છે તો સ્વર્ગમાં પિતા છે તો સ્વર્ગમાં એક માતા પણ હોવા જોઈએ એવો જ અલગ અલગ દલીલો ઇતિહાસમાં લોકો કરતા આવ્યા છે ઘણા લોકોએ એવું એવી દલીલ કરી છે કે દેવનો દીકરો એનો મતલબ કે એકથી વધારે ઈશ્વર છે અને એટલા માટે ખ્રિસ્તી વિશ્વાસ પણ બહુ દેવી ધર્મ છે અને ઘણા લોકો એવું પણ કહે છે અને કદાચ એવા લોકો આપણી મંડળીઓમાં પણ છે કે જે એવું કહે કે ઈસુ દેવનો દીકરો એનો મતલબ શું થયો કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એટલે કે ઈશ્વર પિતા મોટા છે અને ઈશ્વર ઈશ્વરપુત્ર નાના છે ઈસુ જાણે કે ઉતરતા દરજ્જાના છે એવી એવી સમજણ ઘણા લોકોને હોય છે પ્રથમની મંડળીમાં પણ શરૂઆતની મંડળીમાં પણ એરિયસ નામનો એક વ્યક્તિ હતો કે જેના આવા જ પ્રકારના વ્યૂઝ હતા એના મત હતા અને એના લીધે એરિયન કોન્ટ્રોવર્સી પણ ઊભી થઈ જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો ખ્રિસ્તી મંડળીના તો તમને આ બધું જોવા મળશે અને ઘણા લાંબા સમય સુધી આ આખું વાત ચાલી પણ જે વિશ્વાસ હતો ખ્રિસ્તી ઓર્થોડોક્સ વિશ્વાસ જેને કહીએ કે જે શિષ્યોનો જે વિશ્વાસ હતો એમના દ્વારા આપવામાં આવેલો જે વિશ્વાસ હતો એ અંતે જાણે એની જીત થાય છે ને એમાં એથનેશિયસ જે એલેક્ઝેન્ડ્રિયા જે ઇજિપ્ત મિસરમાં આવ્યું છે એના બિશપ હતા એનો બહુ મોટો ભાગ હતો અને એટલા માટે આજના સમયમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે આવું માને છે યહુઆના સાક્ષીઓનો પણ આવો જ કંઈક વિચાર છે કે ઈસુ એક રીતે ઉતરતા દરજ્જાના છે ઈશ્વર પિતા એ મોટા છે ને ઈસુ કોઈક રીતે નાના છે હવે આ બધી જે દલીલો આવે છે એ ગેરસમજણ જે આ શીર્ષક છે ઈસુદેવનો દીકરો એના કારણે આ બધી ગેરસમજો ઊભી થાય છે અને આવી દલીલો આવે છે હવે આપણે જોઈએ કે ઈસુદેવનો દીકરો એનો અર્થ શું થાય નવા કરારમાં તો પછી એના માટે ખાસ આપણે જૂના કરારમાં આ શીર્ષકને કેવી રીતે વાપરવામાં આવ્યું છે એ સમજવું બહુ જરૂરી છે જૂના કરારમાં એની જે પૂર્વ ભૂમિકા છે એ સમજવી બહુ જ જરૂરી છે તો આપણે સાચા અર્થમાં નવા કરારમાં ઈ દેવનો દીકરો એ શું કહેવા માંગે છે એ સમજી શકીશું હવે જૂના કરારમાં આ જે શીર્ષક છે એ ત્રણ ત્રણ વ્યક્તિઓ માટે અથવા તો લોકોના જૂથ માટે આવ્યું છે પ્રથમ એ દૂતો માટે વાપરવામાં આવ્યું છે જૂના કરારમાં ત્રણ એવા ત્રણ એવી કલમો છે કે જે દૂતોને દેવના દીકરા તરીકે બતાવે છે ઉત્પત્તિ છ બે અયુબ એક ને છ અને દાનિયલ ત્રણ ને પચીસ હવે દૂતો માટે એવું માનવામાં આવતું હતું કે એમનું મૂળ એ દૈવીય છે એમનો સ્વભાવ જે છે એ સ્વર્ગીય છે અને એ ઈશ્વરના પ્રતિનિધિ પ્રતિનિધિઓ છે અને ઈશ્વર તરફથી સંદેશો એ લોકો લાવે છે ને એટલા માટે એમને દેવના દીકરા તરીકે કહેવામાં આવતું હતું હવે યહૂદી સમજણ પ્રમાણે આ શીર્ષક ખાલી એટલું જ બતાવે છે કે જે દૂતો છે એ સ્વર્ગમાં રહેનારા છે અને ઈશ્વરની નજીક રહેનારા છે આથી વિશેષ આ શીર્ષક બીજું કશું બતાવતું નથી જ્યારે દૂતોને માટે વાપરવામાં આવે છે એનો અર્થ એવો નથી કે જેઓ નવા કરારમાં ઈસુ માટે જે વાપરવામાં આવ્યું છે એના સંદર્ભમાં આ વસ્તુ નથી બીજી બાબત કે બીજું એક ગ્રુપ કે જેના માટે આ શીર્ષક વાપરવામાં આવતું હતું એ તો ઇઝરાયલ પ્રજા જ્યારે તમે નિર્ગમન ચાર ચો બાવીસથી ત્રેવીસ ઓશિયા અગિયાર એક અને માલાખી બે દસ વાંચો તો ત્યાં તમને આ બાબત જોવા મળશે આ જે છે જ્યારે ઇઝરાયલ પ્રજા માટે દેવના દીકરા એવી રીતે આ શીર્ષક વાપરવામાં આવતું હતું ત્યારે ઈ ઈઝરાયલનો ઈશ્વર સાથેનો જે ખાસ સંબંધ છે એને દર્શાવતું તો આ એક રૂપક ભાષા છે કે જે ઇઝરાયલને પસંદ કરવામાં આવેલી પ્રજા એ રીતે બતાવતું હતું ઈઝરાયલ એક એવી પ્રજા કે જે અલગ કરવામાં આવી છે ઈશ્વરના અલગ અને અનન્ય હેતુને માટે એ વસ્તુ દર્શાવે છે ઇઝરાયલ અને ઈશ્વર સાથેનો જે એમનો સંબંધ જે કરારવાળો સંબંધ એની વાત એ કરે છે કે કઈ રીતે ઇઝરાયલ પ્રજા પ્રત્યે ઈશ્વર પ્રેમ રાખે છે એમની સંભાળ રાખે છે અને પિતાનો પુત્ર પ્રત્યેનો જે પ્રેમ હોય એવો પ્રેમ જાણે કે ઈશ્વર રાખે છે એ વસ્તુ દર્શાવે છે અને આ ઈઝરાયલની ઓળખ ખાસ કરીને ઈશ્વર એમને જે વચન આપ્યું છે જે આશીર્વાદો આપ્યો છે એને ધ્યાનમાં રાખીને એમની જે ઓળખ છે એ વસ્તુ દર્શાવે છે આ શીર્ષકે એમનો એ જે ભાગ ભજવે છે એ પણ દર્શાવે છે કે લોકો મધ્યે આ જગતમાં ઈશ્વરની હાજરીનો અનુભવ ઇઝરાયલ પ્રજામાંથી એમણે આપવાનો હતો એમનું ન્યાયપણું લોકો મધ્યે બીજા દેશ મધ્યે ઇઝરાયલ પ્રજાએ દર્શાવવાનું હતું હવે જ્યારે આપણે નવો કરાર વાંચીએ છે ત્યારે આ જે બાબત છે એ આપણને જોવા મળે છે કારણ કે ઘણી જગ્યાએ ઈસુને ઈઝરાયલના પ્રતિનિધિ તરીકે પણ બતાવવામાં આવ્યા છે કે ઇઝરાયલને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ કરવામાં એ લોકો નિષ્ફળ ગયા અને હવે ઈસુ એ પરફેક્ટ એક સંપૂર્ણપણે દેવના દીકરા તરીકે વિશ્વાસુપણે એ કાર્ય કરે છે અને ઇઝરાયલ જે કામ ના કરી શક્યું એ હવે ઈસુ પૂરું કરે છે એવું જોવા મળે છે ત્રીજી બાબત કે જે અહીંયા આપણને જોવા મળે છે જૂના કરારમાં દેવનો દીકરો એ બાબત એ રાજા માટે પણ વાપરવામાં આવતી હતી બીજો સમુએલ સાત ને ચૌદ તમે વાંચો ગીરશાસ્ત્ર બે ને સાત તમે વાંચો નેવ્યાસી ગીતશાસ્ત્ર નેવ્યાસી છવ્વીસ ને સત્યાવીસમી કલમ તમે વાંચો તો ત્યાં પણ આ આપણને જોવા મળે છે હવે આપણે બધા જાણીએ છીએ કે ઇઝરાયલ પ્રજાને મિસર દેશમાંથી ઈશ્વરે છોડાવી અને છોડાવ્યા પછી લાંબા સમય સુધી એમને કોઈ રાજા હતો નહીં ન્યાયાધીશો હતા અને પ્રબોધકો હતા અને એ લોકો ઈશ્વર જે કહે એ પ્રમાણે ઇઝરાયલ પ્રજાના માટે નિર્ણયો લેતા હતા પણ પછી એક સમય આવે છે પહેલો સમુએલ આઠ ને પાંચમાં આપણે વાંચીએ છીએ કે ઇઝરાયલ પ્રજા સમુએલની આગળ આવીને ઊભી રહે છે અને કહે છે કે અમને રાજા આપ અને આ બાબત સાંભળીને સમયેલ દુખી થાય છે અને ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે એવું આપણને જોવા મળે છે અને ઈશ્વર એવું કહે છે કે એ લોકો જે કહે છે એ પ્રમાણે તું કર કારણ કે તારો નકાર નથી કર્યો એમણે એમણે મારો રાજા તરીકેનો નકાર કર્યો છે દેવ એમના રાજા છે અને દેવ એમના માટે બધા નિર્ણયો લેતા હતા પણ હવે ઇઝરાયલ પ્રજા કહે છે કે અમને એક માણસરૂપી રાજા આપો એટલે જાણે કે ઈશ્વરનો રાજા તરીકેનો નકાર એમણે કર્યો એ જોવા મળે છે પણ પછી જ્યારે રાજાઓની નિમણૂક કરવામાં આવતી હતી અને રાજાઓનો રાજ્ય અભિષેક કરવામાં આવતો હતો ત્યારે ગીતશાસ્ત્ર બેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ગીતશાસ્ત્ર બે માં જે સાતમી કલમ છે એ આ પ્રમાણે કહે છે હું તો એ ઠરાવ જાહેર કરીશ યહોવાએ મને કહ્યું તું મારો પુત્ર છે આ જ મેં તને જન્મ આપ્યો છે એટલે ઇઝરાયલનો જે રાજા છે જેની નિમણૂક કરવામાં આવતી હતી અને ત્યારે આ ગીત વાપરવામાં આવતું હતું અને કદાચ તમે તમારા બાઇબલમાં વાંચો તો તમને શીર્ષક પણ જોવા મળશે પ્રભુનો અભિષેક રાજા એટલે રાજાનું જ્યારે રાજ્ય અભિષેક કરવામાં આવતું હતું ત્યારે ઈશ્વર જાણે એક રીતે એમને દત્તક લે છે એવી બાબત અહીંયા આપણને જોવા મળે છે કેમ લે છે કારણ કે ઈઝરાયલ પ્રજાએ હવે ઈશ્વરનો રાજા તરીકે નકાર કર્યો છે પણ હવે આ જે માનવ રાજા છે એને ઈશ્વર દત્તક લે છે કે જેથી હવે આ રાજા ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કામ કરે અને ઈશ્વર જે ન્યાય કરે છે ઈશ્વર જે કાર્ય કરે છે રાજા તરીકેનું એ આ રાજા કરે એટલે કે રાજાનું જે ખાસ ઈશ્વર સાથેનો સંબંધ હતો એ વસ્તુ અહીંયા જોવા મળે છે અને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે રાજા કામ કરશે એ વસ્તુ જોવા મળે છે જાણે કે રાજાની નિમણૂક જે છે એ દૈવીય છે અને એમનો જે અધિકાર છે એ ઈશ્વર તરફથી એમને મળે છે એ બાબત અહીંયા જોવા મળે છે હવે આપણે બધા જાણીએ છીએ કે ઈઝરાયલના રાજાઓ અને યહુદાના રાજાઓએ પણ ઈશ્વરને પસંદ પડે એ રીતે કાર્ય ન કર્યું એ લોકો ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કાર્ય નતા કરતા પણ એમને જે પસંદ હતું એ પ્રમાણે લોકો કરતા હતા અને એટલા જ માટે ઈઝરાયલના રાજ્યનો નાશ થાય છે યહુદાના રાજ્યનો નાશ થાય છે ને લોકો એ બંદીવાસમાં જાય છે હવે જ્યારે એ લોકો બંદીવાસમાં હતા અને ઘણો લાંબો સમય વીતી ગયો ત્યારે એ લોકો રહ જોતા હતા કે ક્યારે એમનું રાજ્ય ફરીથી સ્થપાય અને ક્યારે એમને એક એવો રાજા મળે કે જે એમનું રાજ્ય સ્થાપે એક રાજાની એ લોકો રહ જોતા હતા કે જે ન્યાયપણે કાર્ય કરે અને ઈશ્વરનું ઈશ્વરનો જે ન્યાય છે એ પ્રમાણે એ કાર્ય કરે અને એની આશા એમને વધતી જતી હતી જેમ જેમ સામ્રાજ્યો એક પછી એક એમના પર રાજ કરતા હતા જેમ જેમ એ વધારે દમનકારી બન્યા એમ એમ એમની ઈચ્છા એ મસી માટે એ રાજા માટે વધતી જતી હતી અને એક એવો સમય આવ્યો કે આ મસીને આ રાજાને દેવના દીકરા તરીકે ઓળખાણ આપવામાં આવી આ બાબત આપણને જૂના કરારમાં જોવા મળતી નથી પણ જૂનો કરાર અંત થાય છે અને નવો કરાર શરૂ એની શરૂઆત થાય છે એ ગાળા દરમિયાન જે પણ યહૂદી લખાણ લખવામાં આવ્યું એમાં આ બાબત આપણને ઘણી બધી વખત જોવા મળે છે જેમ કે ઉદાહરણ તરીકે કુમરાન એના વિશે તમે કદાચ જાણતા હશો ડેટ સી સી સ્ક્રોલ્સ જેને કહેવામાં આવે છે એ એક લખાણમાં મસી વિશે એવું લખવામાં આવ્યું છે કે એને દેવનો દીકરો કહેવામાં આવશે ધ સન ઓફ મોસ્ટ હાઈ એવું એમના માટે વાપરવામાં આવ્યું છે હવે આ બધા ઈશ્વર પ્રેરિત વચનો નથી પણ એ સમયમાં ઇઝરાયલ પ્રજાની રાજા માટે મસી માટેની જે અપેક્ષા હતી ઇઝરાયેલના લોકો યહૂદી લોકો જે એમની જે રાજા માટેની અપેક્ષા હતી એ શું હતી એ બધું આપણને આ લખાણમાંથી જોવા મળે છે અને એટલા માટે આપણને ખબર પડે છે કે જે મસીની જે રાજાની એ લોકો રાહ જોતા હતા એના માટે લોકો એવું માનતા હતા કે આ ખરેખર દેવનો દીકરો હશે કેવી રીતે કે ઈશ્વરના પ્રતિનિધિ તરીકે એ કાર્ય કરશે ને આ સંદર્ભ સમજવો આ પૂર્વ ભૂમિકા સમજવી એ બહુ અગત્યની છે જ્યારે એ સમજીએ છીએ ત્યારે આપણે નવા કરારમાં ઈસુ દેવનો દીકરો જે કહેવામાં આવ્યું છે એ વધારે સારી રીતે સમજી શકીએ છીએ હવે જ્યારે આપણે નવા કરારમાં જોઈએ કે ઈસુ દેવનો દીકરો તો મેં જેમ કીધું એ પ્રમાણે જે શીર્ષકો ઈસુ માટે વાપરવામાં આવ્યા છે એના અલગ અલગ અર્થ રહેલા છે પણ અહીંયા બે બાબતો ખાસ હું તમારી સમક્ષ લાવવા માગું છું પહેલી બાબત કે આ જે શીર્ષક છે ઈસુ દેવનો દીકરો એ એમની અનન્ય અને જે એમનો જે હોદ્દો છે એ વસ્તુ બતાવે છે અનન્ય જે એમની બાબતો છે અને એ જે હોદ્દો એમનો છે દૈવીય હોદ્દો એ વસ્તુ દર્શાવે છે એ બતાવે છે કે ઈશ્વર પિતા સમાન છે એમની પ્રકૃતિ એમનો સ્વભાવ એ ઈશ્વર પિતાની સમાન છે એ વસ્તુ એ બતાવે છે આ વસ્તુ યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય એકથી અઢાર કલમમાં બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે આપણે બધા જાણીએ છીએ શબ્દ વિશેની વાત ત્યાં કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કેવી રીતે શબ્દ એ પૃથ્વીનું સર્જન થયું એ પહેલાંથી શબ્દ ત્યાં જોવા મળે છે આપણને અને યુહાનની સુવાર્તા તમે વાંચો તો વારંવાર ઈસુ આવા સૃષ્ટિનું સર્જન થયું એની પહેલાંથી છે એ બાબત આપણને જોવા મળે છે એક હું તમારી એ સમક્ષ વાંચવા માગું છું યોહાનની સુવાર્તા એનો આઠમો અધ્યાય અને છપ્પન કલમથી આગળ આપણે વાંચીએ યોહાનની સુવાર્તા એનો આઠમો અધ્યાય અને છપ્પનમી મી કલબથી આગળ આપણે વાંચીએ એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે તમારા પિતા ઇબ્રાહિમનો સમય તમારા પિતા ઇબ્રાહિમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યા ને તે જોઈને તેમને આનંદ થયો ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું હજી તો તું પચાસ વર્ષનો થયો નથી અને શું તે ઇબ્રાહિમને જોયા છે ઈસુએ તેઓને કહ્યું હું તમને નિશ્ચય કહું છું કે ઇબ્રાહિમનો જન્મ થયો તે પહેલાંનો હું છું ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા પણ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા અહીંયા આપણને જોવા મળે છે કે ઈસુ કહે છે કે ઇબ્રાહીમની પહેલા હું છું અને એ બાબત અહીંયા ખાસ આપણને જોવા મળે છે અને જ્યારે યોહાનની સુવાર્તાનો આપણે અભ્યાસ કરીએ ત્યારે વારંવાર આપણને જોવા મળે છે કે ઈશ્વર પિતાએ પુત્રને આ જગતમાં મોકલ્યા છે અને એ પિતા તરફથી આવ્યા છે અને હવે એ પિતા પાસે પાછા જવાના છે પણ એ સન ઓફ ગોડ દેવના દીકરા તરીકે એ જે કાર્ય કરે છે એ જે ઈશ્વર પિતા કરે છે એ જ કાર્ય એ કરે છે જો તમે જુઓ તો યોહાનની સુવાર્તા પાંચમો અધ્યાયની એકવીસમી કલમ ચોવીસમી કલમ અને છઠ્ઠો અધ્યાયને ચાલીસમી કલમ એ જો તમે વાંચો તો ત્યાં આપણને જોવા મળે છે કે ઈસુ ઈશ્વર પિતા જે લોકોને મરણમાંથી જીવન આપે એ કાર્ય ઈસુ કરે છે અને ન્યાય કરવાનું કાર્ય પણ ઈસુ કરે છે આ બધા કાર્યો એ ખાલી ઈશ્વર પિતા કરતા હતા અને એટલા માટે જાણે ઈસુ પોતાને ઈશ્વર પિતા સમાન બતાવી રહ્યા છે એ અહીંયા જોવા મળે છે આ શીર્ષકનો ઉપયોગ કરીને એ વસ્તુ બતાવી રહ્યા છે કે ઈશ્વર પિતાની એ સમાન છે અને ઈશ્વર પિતાની સાથેનો એમનો જે ખાસ સંબંધ છે એ આ શીર્ષક આપણને બતાવે છે ઈશ્વર પિતાની ઈચ્છા જાણે છે અને એમની સાથેનો એક ખાસ એમનો સંબંધ છે એવો સંબંધ કે જેઓ બીજા કોઈનો નથી એટલે આ જગતમાં જ્યારે એ હતા ત્યારે ઈશ્વર પુત્ર તરીકે દેવના દીકરા તરીકે એમનો સંબંધ ઈશ્વર પિતા સાથે એવો હતો કે જેવો બીજો કોઈનો નહોતો અન્ય વિશ્વાસીઓનો પણ નથી એવો ખાસ સંબંધ એમનો હતો એ વસ્તુ આ શીર્ષક બતાવે છે હવે જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે એમના દીકરા અને દીકરીઓ તરીકે આપણે જાણીએ છીએ કે ઈશ્વર પિતા છે ને હવે આપણે એમના દીકરાને દીકરીઓ છે પણ આપણે આપણો સ્વભાવ એ ઈશ્વર સમાન નથી આપણી પ્રકૃતિ ઈશ્વર સમાન નથી આપણે ઈશ્વરના જે કાર્યો છે અનન્ય જે કાર્યો છે એ આપણે કરી શકતા નથી એટલે ઈસુ દેવનો દીકરો એ વસ્તુ દર્શાવે છે કે ઈસુનો સ્વભાવ ઈસુની પ્રકૃતિ એ દૈવીય છે અને ઈશ્વર પિતા સમાન છે એ બાબત આપણને અહીંયા જોવા મળે છે બીજી બાબત કે આ જે શીર્ષક છે ઈસુ દેવનો દીકરો એ ઈસુ મસી છે એ બાબત બતાવે છે ઈસુ મસીહ છે એ બાબત અહીંયા આપણને જોવા મળે છે હવે જ્યારે ઈસુને બાપ્તીસમાં આપવામાં આવ્યું બરાબર ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે આકાશમાંથી એક વાણી થઈ હતી ને એના વિશે આપણે બધા જાણીએ છીએ વાંચીએ છીએ એમાં એવી વાણી થઈ હતી કે આ મારો વહેલો દીકરો છે અને એના પર હું પ્રસન્ન છું પણ આ જે કલમ છે જે આપણે વાંચીએ છીએ આ જે જગ જે સ્વર્ગમાંથી વાણી આવી હતી એ આપણે જોઈએ છે કે બે કલમો જૂના કરારની એમાં એના સંદર્ભમાં આ બાબત અહીંયા કહેવામાં આવી હતી કઈ બે કલમો તો ગીતશાસ્ત્ર બે ને સાત કે જે આપણે વાંચી અને યશાયા બેતાલીસ ને એક હવે ગીતશાસ્ત્ર બે ને સાત વિશે તો આપણે ઓલરેડી વાત કરી છે કે જ્યારે રાજાનો રાજ્ય અભિષેક કરવામાં આવતો હતો ત્યારે આ ગીતશાસ્ત્રને વાપરવામાં આવતું હતું અને રાજાનો અને ઈશ્વર વચ્ચેનો જે ખાસ સંબંધ છે એને ત્યાં દર્શાવવામાં આવતું હતું પણ આ જે ગીત હતું બરાબર જેમ જેમ સમય જતો ગયો અને ઇઝરાયલ પ્રજા બંદીવાસમાં હતી ત્યારે આ ગીત દ્વારા એ લોકો એક એ રહ જોતા હતા રાજા માટેનો કે જે ખરા અર્થમાં ઈશ્વરનો પ્રતિનિધિ હશે કે જે ખરા અર્થમાં એમને બચાવશે જે ખરા અર્થમાં ઇઝરાયલ પ્રજાને પાછી લઈ આવશે અને એમનું રાજ્ય સ્થાપશે અને રાજા તરીકે એમના પર કાર્ય કરશે એમના પર રાજ કરશે એટલે જ્યારે અહીંયા આ ઈશ્વર પિતાનો અવાજ આપણે સાંભળીએ છીએ ત્યારે ઈશ્વર પિતા શું કહી રહ્યા છે કે ઈસુ કોણ છે તો એવું કહે છે કે ઈસુ રાજા છે કે જેની તમે અપેક્ષા રાખો છો જેની તમે રાહ જોતા હતા દાઉદના વંશનો રાજા ને મસી કે જેની તમે રાહ જોતા હતા કે જે ઇઝરાયલ પ્રજાને બચાવશે એ જ આ ઈસુ છે એ જ દેવનો દીકરો એ આ છે પણ એટલું જ નથી મેં કીધું કે ગીરશાસ્ત્ર બે ને સાત તો છે પણ યશાયા બેતાલીસ અને એક પણ ત્યાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણે વાંચીએ યશાયા પ્રબોધકનું પુસ્તક બેતાલીસ અધ્યાય અને પહેલી કલમ એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે જુઓ આ મારો સેવક અને હું એને હું નિભાવી રાખું છું એ મારો પસંદ કરેલો છે એના પર મારો જીવ સંતુષ્ટ છે તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે અહીંયા જે સેવકની વાત કરવામાં આવી છે એ આપણને જોવા મળે છે કે જ્યારે ઈશ્વર પિતા કહે છે કે આ મારો દીકરો છે વાલો દીકરો છે એના પર હું પ્રસન્ન છું ત્યારે એ પહેલા તો એવું કહે છે કે આ એ જ રાજા છે કે જેની તમે અપેક્ષા રાખતા હતા અને બીજું ઈશ્વર કહી રહ્યા છે કે યશાયા પ્રબોધકમાં જે સેવકની વાત કરવામાં આવી હતી એ પણ આ જ છે એટલે ઈસુ રાજા છે ઈસુ એમના સેવક છે ઈસુ એ મસી છે કે જેની અપેક્ષા એ લોકો રાખતા હતા અહીંયા આ બે બાબતને ભેગા ભેગી કરવામાં આવી છે અને એ ઈસુનું જે કાર્ય છે રાજા તરીકેનું અને સેવક તરીકેનું એ આપણને જોવા મળે છે એ મસી તો છે જ બરાબર એ રાજા તો છે જ અને દેવનું રાજ્ય સ્થાપશે પણ પહેલાં એ સેવક તરીકે લોકોના પાપ એમના પર લેશે મરણ પામશે અને સજીવન પામશે કે જેથી લોકોને પાપની માફી મળી શકે એટલે ઈસુ બંને છે ઈસુ રાજા છે અને ઈસુ એ દેવના સેવક છે એ આ શીર્ષક બતાવે છે જેમ આપણે જાણીએ છીએ કે મસીની અપેક્ષા ઇઝરાયેલી લોકો રાખતા હતા પણ જે મસીની અપેક્ષા એ લોકો રાખતા હતા એના વિશે એ લોકો એવું માનતા હતા કે મસી બહુ મોટા કાર્યો કરશે એ લોકો એવું માનતા હતા કે જે સામ્રાજ્ય એમના પર રાજ કરે છે એમને ધકેલી મૂકશે અને ઇઝરાયલનું રાજ્ય સ્થાપશે અને રાજા તરીકે કામ કરશે એક મિલિટરી પાવરનો ઉપયોગ કરશે અને પાવર સામર્થ્ય અને મહિમા સાથે મસીને લોકો જોડતા હતા પણ આપણે જાણીએ છીએ કે ઈશ્વરની યોજના એ કંઈક અલગ હતી એમણે મસીને માટે વચન આપ્યું હતું પણ મસી એ ખાલી રાજા છે એવું નહીં પણ મસી એમના સેવક પણ છે કે જે લોકોના પાપને માટે મરણ પામશે ને એટલે ઈસુના બાપતીસમાંના દિવસે ઈશ્વર પિતા એ કહે છે કે ઈસુ એ દેવના દીકરા છે કે જે રાજા છે જે મસી છે અને જે એમના સેવક છે ઈસુ દેવનું રાજ્ય સ્થાપશે પણ એ રીતે નહીં કે જે રીતે ઇઝરાયેલી લોકો અપેક્ષા રાખતા હતા એ એમના લોકોને બચાવશે પણ ખાસ કરીને એ પાપથી બચાવશે પ્રથમ એ પાપથી બચાવશે એ બાબત ત્યાં આપણને જોવા મળે છે અને આ એમનું જે કાર્ય છે રાજા તરીકેનું અને સેવક તરીકેનું એ પૂરું કરે છે આપણને જોવા મળે છે માર્કની સુવાર્તા પંદરમો અધ્યાય અને ઓગણચાલીસમી કલમમાં જે સુબેદાર છે એ જુએ છે અને કહે છે ખરેખર આ માણસ દેવનો દીકરો છે એટલે સુવાર્તાના અંતમાં જાણે કે આપણને જોવા મળે છે કે એમણે જે કાર્ય કર્યું છે રાજા તરીકેનું સેવક તરીકેનું એ પૂરું થાય છે અને પછી માર્ક એ આ જે શીર્ષક છે એ એમના પુનરૂત્થાન માટે પણ વાપરે છે અને એમનું જે બીજું આગમન છે એના માટે પણ વાપરે છે અને એનાથી આપણને ખબર પડે છે કે ઈસુ એ દેવના દીકરા એ રાજા છે કે જે લોકોના પાપને માટે મરણ પામ્યા સજીવન થયા અને એ જ ફરીથી આવનાર છે અને એટલા જ માટે સુવાર્તાઓમાં જ્યારે આપણે વાંચીએ છીએ કે ઈસુ દેવના દીકરા ત્યારે પ્રથમ એ વસ્તુ બતાવે છે કે ઈસુ ઈશ્વર સમાન છે એમનો સ્વભાવ જે છે એમની જે પ્રકૃતિ છે એ ઈશ્વર પિતા સમાન છે અને એમનો ઈશ્વર સાથેનો આ જગતમાં જ્યારે હતા જે ખાસ સંબંધ હતો એ વસ્તુ દર્શાવે છે અને બીજું ઈસુ મસી છે એ જે દાઉદના વંશમાંથી આવનાર રાજા હતા જેની અપેક્ષા ઇઝરાયેલ પ્રજા રાખતી હતી એ ઈસુ છે અને ઈસુ એ સેવક છે કે જે યશા પ્રબોધકમાં જેની વાત કરવામાં આવી હતી હવે આપણે આપણા અભ્યાસના અંત ભાગમાં આવ્યા છે અને એક બાબત હું તમને કહેવા માગું છું પહેલી સદીમાં આપણે બધા જાણીએ છીએ કે રોમન સામ્રાજ્ય એ લોકો પર રાજ કરતું હતું અને રોમન સામ્રાજ્ય એવું કહેતું હતું કે દૈવીય સામ્રાજ્ય છે ઈશ્વર પાસેથી નિમણૂક કરવામાં આવેલું એવું સામ્રાજ્ય છે અને એ લોકો એવું પણ માનતા હતા કે એમના જે સમ્રાટ છે એમ્પરર છે એ દેવના દીકરા છે સન ઓફ ગોડ એ શીર્ષક એમના માટે એ લોકો વાપરતા હતા કે જુપિટર જે દેવની એ લોકો ભજન કરતા હતા એના એ દીકરા છે એવું માનતા હતા એટલે સમ્રાટની એમની સ્તુતિ એ બહુ સામાન્ય હતી જે સમ્રાટો મરી જતા હતા એમને દેવ તરીકે ભજવામાં આવતા હતા દેવના દીકરા તરીકે ભજવામાં આવતા હતા અને દેવના દીકરા તરીકે એમને કહેવામાં પણ આવતા હતા અને એવા સમયમાં આપણે જોઈએ છે કે આ સુવાર્તાઓ લખવામાં આવી અને લોકો ઈસુને દેવના દીકરા તરીકે કહે છે જે પ્રથમના જે ખ્રિસ્તી વ્યક્તિઓ હતા એ લોકો કહેતા હતા કે ઈસુ દેવના દીકરા છે એ સમ્રાટ છે એ દેવના દીકરા નથી ઈસુ રાજા છે જે સમ્રાટ છે એ નથી ઈસુ દૈવીય છે અને એમની સ્તુતિ કરવી જોઈએ જે સમ્રાટ છે એમની સ્તુતિ ના કરવી જોઈએ એમને એ જે એમ્પરર્સ હતા એ જે સમ્રાટ હતા એમને દેવ તરીકે દેવના દીકરા તરીકે ભજવાની એમણે ના પાડી અને એટલા માટે ઘણા બધા લોકોની સતાવણી કરવામાં આવતી હતી અને જ્યારે એમને પકડીને લાવવામાં આવે ત્યારે એમને કહેવામાં આવે કે તમે નકાર કરો કે શું દેવનો દીકરો છે સમ્રાટને તમે દેવના દીકરા તરીકે એનું ભજન કરો ને લોકો ના પાડતા હતા અને એમને મારી નાખવામાં આવતા હતા એટલે આ બાબત આપણને જોવા મળે છે કે સુવાર્તાઓમાં જ્યારે ઈસુ દેવનો દીકરો એ વાત કહેવામાં આવી છે ત્યારે એ મસી છે એ રાજા છે અને એ ખરા અર્થમાં એ ઈશ્વર સમાન છે એ બાબત જોવા મળે છે મારી આશા છે કે આ જે આપણે અભ્યાસ કર્યો છે એનાથી તમને ઊંડી સમજણ એના વિશે મળી હશે આ શીર્ષક વિશે તમને ખ્યાલ આવ્યો હશે અને ઈસુ વિશે એમની ઓળખ વિશે અને એમના કાર્ય વિશેની ઊંડી સમજણ તમને મળી હશે જેથી તમારી ભક્તિ એ વધારે સારી ઈસુ પ્રત્યે થાય હવે હું તમને એક પ્રશ્ન પણ પૂછવા માગું છું કે ઈસુ દેવનો દીકરો છે એ બાબત અહીંયા આપણે જોઈ એનો અર્થ આપણે સમજ્યો અને કેવી રીતે પ્રથમની મંડળીના લોકો એ શીર્ષકનો ઉપયોગ કરતા હતા અને એના માટે એમને સતાવણી કરવામાં આવતી અને એમને મારવા પણ મારવામાં પણ આવતા હતા અને એમને મારી નાખવામાં પણ આવતા હતા હવે હું તમને એ પ્રશ્ન પૂછવા માગું છું કે શું તમે તમારા જીવનમાં એ કબૂલ કર્યું છે કે ઈસુ દેવનો દીકરો છે યોહાન વીસ ને એકત્રીસ તમે બધા કદાચ આ કલમ જાણતા હશો અને એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આ બાબતો એટલા માટે લખવામાં આવી છે કે તમે વિશ્વાસ કરો શું વિશ્વાસ કરો કે ઈસુ ખ્રિસ્ત છે દેવનો દીકરો છે એ બાબત તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરવાથી તમને જીવન મળે એ બાબત ત્યાં લખવામાં આવી છે શું તમે વિશ્વાસ કર્યો છે કે ઈસુ દેવનો દીકરો છે જે પ્રથમના ખ્રિસ્તીઓ હતા એમની સાથે શું તમે પણ આજે કહી શકો છો એ ઈસુ એ દેવના દીકરા છે ને એમની સ્તુતિ થવી જોઈએ એ મસી છે એ રાજા છે એ ઈશ્વર સમાન છે શું તમે એવું માનો છો શું તમે એવી કબૂલ કબૂલાત કરી છે જો તમે એવી કબૂલાત નથી કરી તો એના વિશે વિચાર કરવાની જરૂર છે મારી આશા છે કે તમે એવી કબૂલાત તમારા જીવનમાં કરી શકશો અને જો તમે એ કબૂલાત કરી છે તો મારી આશા છે કે આજે આ વિડીયો દ્વારા તમને એના એ શીર્ષક વિશેની ઊંડી સમજણ મળી છે અને તમારી ભક્તિ એ ઈસુ માટે વધારે સારી થશે અને દિવસો દિવસ એ વધતી જશે આમેન